મર હીરિયા તારી પારામાં ભજેલી પારાગરી દેવી બોલું મર હીરિયા સપનાની મારી પાસે હીરિયા ને મારી મેલડી આવ્યો લાગે છે મારા હીરિયા હોઈ જો છે બધા પ્રભાત નો પોર થાય રાજા કરણ ની વેળા થાય એટલે મારા હીરિયા જે તરવા ગાયું ભેહું જે ધણ છે ને મારા દીકરા એ બધું ધણ સની વેસી નાખી જાય પહેલું મારું ભાવતું જોવા મારો હીરિયો કેવા મળે અરે મારી પારામાં ભજેલી પારગલી મારી મેલડી ક્યાં જેવા જાઓ મારું ધણ મારી હવા પૂરતી સડે મારું આ એટલું બધું ગાયું હું ધણ છે મારી દેવા ક્યાં જાઉં મારી ધોક તારા ગાય બેહું ના ધન ની ગોવાળી કરવા હું મેલડી વધાય મારા દીકરા મારી મેલડી હાથની મારી પાસે ખોખડી લાકડી લઈ માથે કાળો ખમર ભેળ્યો ઓઢી સાંજી ના પતરા જેવા વાળ રહી ગયા છે મારી મેલડી ક્યાં આવી ધીમે 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 ડગલા માંડતી જ્યાં ઓલા હીરિયાનું વાહના વાળાની મારી પાસે ગાયુંનું ધણ ભાઈ જૂતું ત્યાં મારી મેલડી આવી ઊભી રહી ગઈ હો એ ભાતના પોરમાં મારી મેલડી ત્યાં આવી ઊભી રહી ગઈ અને બરોબર પ્રભાતનો પોર થયો રાજા કરણની ગળા થઈ એટલે મારવાડ માંથી મારવાડમાંથી હઠિયો મણદારો પોતાનું ગાયું ધન લઈને ગયો આવે રો ભાઈ મારવાડમાંથી હઠિયો મણદારો ગાયનું ધન લઈને ગયો આવે ઇન્દ્રિયાની માલપા એ હઠિયો મણદારો જે આમ નજર માંડી આટલી બધી રૂપાળી ગાયું એમાં પાસે એક ડોસી હાઈસી બેઠી છે જોતો ખરા એટલે અઠિયા વણજારા એ કીધું બોલી બધી ગાયું છે દેવાની છે વેસવાની છે કઈ ડોસી તેથી મારી મેલડી એ કીધું તું ભાઈ એ મારી માતાની અમૂલી ગાયું છે ને ભૂલ નો થાય મારી મેલડી ની અમૂલી ગાયું છે ને ભૂલ થોડા થાય ભાઈ અઠિયા વણજારા કીધું તો એનો એક નિર્ણય છે એનો એક ઉપાય થાય બોલ જેટલી વાંભ કરીને જેટલી વાંભ કરે તો તારી વાંભે વળે તારી
અને હું મેલડી વામ કરું, મારી મેલડી ની વામ ભે વળે ને, ઈ મારી મેલડી નું અમૂલી રતન હોય. વામ માં તમને ભરવાડ ને કહેવાનું ન હોય, કઈ રીતે વામ કરવાની હોય. મજારી નો દીકરો હોય અમારે કાળુભાઈ કે, આશરી મારી પર મોલી મોટી મારી પર પાવો વગાડે, માતાજી નામ ની મોલી વગાડે, ગમે એવો નાગ વહી વંશ માં કરી. અમારા રાવણદેવ ના દીકરા આશરી મારી પર ડાક લઈ, અને અમારી ભાષામાં અત્યાર ની ભાષામાં માતાજી ના નામ નો કાળેરો રાગ કરે, એ કાળેરો રાગ કરે, કરે જો હાથ પાતાળ માંથી જાગી દીવી જવાબ નો દેવા આવે, તીજ તો ભલા પડાય, માતાના નામ નું ડમર ન હોય. અને એવી રીતે તમારો માલધારી ભરવાડ નો દીકરો આશરી માઇલ પર લાકડી લઈને એ ગાય માતા ની વાંભ કરે, જો વાંભે બધી ગાયું વળી ન જાય તો તમે માલધારી નો કહેવાય. વાહ અને અઠિયા વણજારાએ વાત કરી હો, અઠિયા વણજારાએ જેવી વાત કરી કે આખો વાહણો વાળો ઠેકીને ભાગવા મળી ગયું. બધી ગાયું ભાગવા મળી, પણ મારી મેલડી ને મંજૂર નહોતું. બધી ગાયું નીકળી ગઈ, પણ એક બેહારી રહી ગયો. માતાના નામ નો પોઠિયો અહીંયા બેહારી રાખ્યો, આ મારી મેલડી નો રે મારી નામ. માતાજી મેલડી આમ હળ વ્યક્તિ ને હાથ મૂક્યો, નંજન બેહારી ગયો. પ્રભાત નો પોર થયો તો એટલે વીર્યા ના ઘરે થી ભાઈ લાસુભાઈ વાહેદુ કરવા નીકળ્યા, અને વાહ ના વાળા ની બાઈ પાસે આવી જોયું ને, વીર્યા નો સગવડો કર્યો. વીર્યા આમ જો તો ખરા, તારી મેલડી એ મારા નાના નાના છોકરાની સડું કાઢી મૂકી, તારી પારામાં ભજેલી મેલડી એ કાઢી મૂકી. કારણ કે બહુ સાચી વાત છે, ક્યારેક ક્યારેક માતાજી બોલે છે, કઈક દુઃખ પડ્યું હોય, ક્યારેક વેળા પડી હોય, તે માતાજી બોલે. માતાજી વધારવા દો મારે, વધારે વાય તેની મારી પાસે સાહેબ આપણને ક્યારેક ભરોસો ઉઠી જાય છે. માતા માં થોડું ઘણું ન થાય, લાસુ ને સવાર ના પોર ની મારી પર ભરોસો ઉઠ્યો, ઓહો મારા છોકરા ની સાણી કાઢી મૂકી, મારા નાના નાના બસડા ની સાણી કાઢી મૂકી, આમ તો હિરિયા તારી મેલડી એ કાઢી મૂકી. મારી મેલડી બોલી, હિરિયા તારા ઘરે થી બાય છે ને, લાસુભાઈ ને કહી દે, બોલે પોઠિયા માંથી જે દોણો મૂકેલો છે ને, દોણો લઈ લે, એ દોણા ની માલ પા હાસા જુ રતન ભરેલા હતા મારી મેલ. પોઠિયા ની માથે જેવો દોણો લીધો ને, આમ કે આમ દોણો ખોલ્યો, તમે હોના માં જીંડુ રતન ભરેલો દોણો હતો હો ભાઈ. મારી મેલડી બોલી, ગીડિયા હવે જગત ની મારી પાસે જેટલી ઝાર ભેગી થાય ને, એ બધી ઝાર ભેગી કરી અને ગામ મૂકીને હવે અહીંથી નીકળી જાય. મારી નીકળી તો જાવ, પણ જાવ ક્યાં, કે મારા હિરિયા આ તારા દીપ નું ડંગડું છે ને, ડંગડું લઈને હવે અહીંથી હાલી નીકળે, તેથી મારો હિરિયો હાલ્યો. હિરિયો ડંગડું લઈને હાલ્યો રે, હિરિયો ડંગડું લઈને હાલ્યો રે. Bye.
વાર્તાલાપ કરવા મળ્યા હોનાની કટકી લોખંડની કટકીને પૂછે છે કે મારો જેથી ઘાટ ઘડાતો હોય હોની ઘાટ ઘડતા હોય મારો પડખેવાળા પાડોશીને ખબર નથી રહેતી કે હોનાનો ઘાટ કઈ રીતે ઘડાઈ જાય છે અને તારો લોખંડનો ઘાટ ઘડાતો એટલે પાસ ગામને સીમાડા લોખંડ ગજવેસ્તું લોખંડ બહુ સારો જવાબ આપ્યો છે હોનાભાઈ એ હોનાભાઈ સાંભળો સાંભળો મારા લોખંડની વેદના સાંભળો હવે ભાઈ હોનાભાઈ જેથી તમારો ઘાટ ઘડાય ને ઓલી માથે અથોડી આવે શેની હોય તો હોનું કે ભાઈ એ તમારો લોખંડની હોય પછી અથોડીની માની બોલ્યો હાથો આવે એ શેનો હોય એ લાકડાનો હોય ત્યારે તો ફાઈબરના સમય પ્રમાણે ફાઈબરના થઈ જાય પણ લોખંડે બહુ સારો જવાબ દીધો હોનાભાઈ જેથી અમારો ઘાટ ઘડાતો હોય ને માથે ઘણના ઘા પડતા હોય ને એ અમારા હોય એની માથે યરણું મંડાણી હોય ને એ અમારી હોય અમને અમારા ને અમારા જેથી ઘા મારે એના હુડા આવે કારણ કે આપણા વાળાને જ ખબર હોય કે આપણી પથારી ક્યાં બધું ભાઈ આપણા વાળાને ખબર હોય કે આપણે કઈ જગ્યાએ શું કરવાના છે ક્યાંથી નીકળવાના છે પારકાની કોઈ કેવડ નથી કે આપણને ઘા કરી દો પણ જેથી આપણા ને આપણા ઘા મારે તેથી આહુડા આવે 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 અમારી નાચો આવે આવે પણ આરોગ્ય
માતાનો તો સાહેબ એટલે કેવી વિનંતી કરી ગયા જગદંબા અમારા ભાઈઓના ભાવ મળી કોઈ દી વિખાવા દેતી નહીં મારી છોકરાની માતા માતા મારી તારી આગળ મારી બીજી નથી માયા માનતા મારી ધન દોલત નથી માનતા તે ઘણું દીધું છે પણ મારી અમારો જે ઢોગરાના પરિવારનો જે ભાઈઓનો ભાવ સન્માન આ એક માળાના મોતીડા માર્યા ઢાકરી અને પાદરમાં મારી અમે ભણ્યા સુવીને મારી જોજો અમારા ભાઈઓ માં કોઈ દી વિખવા જ આવા દેતી નહીં દેતી નહીં યાર ભાઈ ભાઈઓના ભાવ વિખવા ન દેવાય જેમ સંજન માથે વિશ્વાસી માથે વળ્યા ખાખરાયે એક દી કુવાડા ના ખાખરાયવા કરાયવા કારણ કે વગડામાં જયારે વનવગડો હોય એની મને પાસે સંદન મૂકે ને એટલે આખો વનરાય આખી વગડો આખો વનરાય ને વગડો સાહેબ ખીલી ઉઠે ગો હો અમારા વગડાની માઇલ પર સંદન ઉગ્યું એ ભાઈ કારણ કે સંદન ઉગ્યા ને ભાઈ એટલે આખા વગડાની માઇલ પર એની સુગંધ ફોરે પણ સાહેબ વિના એ વગડાની માઇલ પર જ્યારે કોક ખાખરા જેવા થાય તે દી વગડા યુરોવા મને તમારી પાસે થોડુંક વધી ગયું છે કોક નામ ખારો લાલો હમણાં બહુ હાલી નીકળ્યો છે ફોર્ચ્યુનર માં એમાં ફરવા મળ્યો છે અણદેખાય થાય ને બધા એમ કારક વગડાની માઇલ પર અણદેખાય છે ખારું આ બધા પંખીડા ને પંખીડા બધા આવીને બધા સારા સંદન માં હારવે જ બેહે છે અમારા ખાખરા ની માથે કેમ કોઈ આવી બે હતું અને ખાખરા ને બધી ખાર કે દુકડ્યો આજ નહીં પણ જે દી સમય આવે ને સમય આવે તેથી સંદન ના જાળવાને જોઈ લેવું છે સમય આવ્યો ગમે એવો નાખી દીધેલો હોય પણ કારક કિસ્મત સાથ દે સાહેબ કારક સમય આવે અને સમય આવ્યો ખાખરાનો બરોબર વગડાની માલ પર ઇન્દ્ર કઠિયાળો ખાલી કવાળો લઈ અને વગડાની માલ પર ઝાડવા કાપવા આવ્યો ને બરોબર આમ નજર માંડીને ખાખરો ભાળજો આવ્યો લે હવે લાકડા કપાવવાના નથી અને બરોબર ખાખરે નજર વગી લઈ લીધું એ ભાઈ અહીંયા આવો તો ભાઈ હું ખાલી કુવાડો લઈને હું આટો મારે જરાક લાકડા કાપવા આવ્યો તો થોડા ઘણા લાકડા મળી જાય રૂપિયો બે રૂપિયા ખાલી દાણાનું થઈ જાય મારા ઘરે જઈને મારા છોકરાની સહેણ થઈ જાય મારા નાના નાના બસડાને ખવારવા હાટવા વગડાની માલ પર રખડું છું ભાઈ લાકડાને વાસ આવું ભાઈ તને એક વાત કરું બોલો ને ખા ખરા ભાઈ કે બોલ્યું હા હું જાડવું છે ને સંદનનું જાડવું છે એ સંદન નું જાડવું છે એ સંદન નું જાડવું કાપી અને રાજમહેલ ની માલ પા દી આવ્યો એટલે તને એના મૂલ બહુ સારા મળશે કારણ કે સંદન ના મૂલ બહુ અમૂલ્ય હોય ભાઈ આખું જાડવું કાપી નાખ ને આખું જાડવું કાપી ને રાજમહેલ ની માલ પા દી આવ્યો તને બહુ સારા મૂલ મળી જશે તારી પેઢી ખાહે ને એટલે આપી દેશે તને રાજા પણ તેથી ખાખરા ના જાડવાને ઇન્દ્ર કઠિયારે કીધું ખાખરા ભાઈ મારી પાસે ખાલી કુવાડો છે હાથો નથી એની મારી પાસે
અને જેથી કીધું તો આ મારો આવડો મોટો ખાખરો ઉભો છે એમાં એકાદો ખોટો કાપી લે. પણ સાહેબ ગમે એવી વેળા આવે ગમે એવો સમય આવે ભાઈઓમાં કોઈ આથા ન બનાવે. ગમે એવું બોલવાનું થયું હોય પણ આથા બનાય નહીં બનાય નહીં બનાય નહીં મારી નાજો. ઝાડવાનો ભારો તો બાંધો ને લાકડા નો ઇન્દર કઠિયારા આગળ દોર્યું નોતી સમય અને સંદર ને વાસ આ ઉપડે છે. મને તો કાપી નાખ્યું પણ હવે મને બાંધવા હાડું કઈક જો હે ને. સંદર ને કીધું ભાઈ બોલો ખાખરો ઉભો છે ને એ ખાખરા ને હેઠે મૂળિયા બહુ હારા હોય મૂળિયા હો તો ખાખરો ઉખાડી નાખ ને હે તો આમાં સંદર બંધાઈ જાય હો અને હેઠી મૂળિયા કાઢી નાખ. સાહેબ ઝાડવાના મૂળિયા કાઢો ઝાડવાના મૂળિયા કાઢી નાખો એટલે સાહેબ ગમે એવું ઝાડવું ભળી જાય. અને સંદર ને બહુ કીધું કે જો આથા બને ને હે અમારા જો આથા બને ને ભલા મારા જો મૂળિયા હોતા નો ઉખેડી નાખવી દીધી જગત માં અમને કોણ મારે. અને આકા બંગાળા શેઠ મારી પાસે હીરિયા પડાવ નાખી દીધો છે કારણ કે હીરિયા ના ઘરેથી બાય હતા ને તો રૂપ સુંદરી હતા અને એમાં પાછો એક ઇતિહાસ બની ગયો. હીરિયો જયારે વાદી નું રૂપ લઈ પોતાના કંડિયાની મારી પાસે મારી મેલડી હવા વેટને નાગની બની જેથી ગામે 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 હીરિયો પોતે રખડતો અને ખેલ માંડતો ને તેથી લાસુબોનના ભાભીએ મેળું માર્યું હતું. ઓહો કેવો વાજીડો જાય છે આમ જોતો ખરા. અને તેથી લાસુબોને ભાભી એ કોઈ વાદી નથી હો એ કોઈ ખેલ માંડવા વાળો નથી. કા ખેલ માંડવા વાળો નથી આપણો દેવી પૂજક વાઘરીનો દીકરો છે. અને એના કંડિયાની માલપા ઓલું જનાવર રમે ને ઓલી નાગણી રમે ને એ કોઈ જનાવર નથી પણ એના વડવાનો વ્યવહાર એની મેલડી લઈ નીકળ્યો હોય. તેથી દાંત કાઢતા કાઢતા સાહેબ લાસુપોર ના બાપ બે મેણું માર્યું તો ગોહો દેવી પૂરી વાઘરી નો દીકરો છે ને તો અમારે લાસુપોર ને એને યારે પરણાઈ દેવા પડે હો દીકરીઓ લઈ અને લાસુભાઈ બરોબર બપોરનું ટાણું થયું છે અને ગામની માલિપા ગામના સીમાડે હટાણું કરવા નીકળ્યા છે. ભાઈ આકા બંગાળા શહેરની માલિપા પાદરમાં સીમાડે હટાણું કરવા નીકળ્યા એટલે ગામના પાદરમાં લાલવાદી ફૂલવાદી બે પોતાની રમત માંડીને બેઠેલા બે પૂતળામાં જ પૂતળું ખાતે પૂતળામાં જ પૂતળું ખાતે ખેલ માંડીને બેઠા છે. અને જેવો લાસુભાઈ ના લાલ વાજીડાના જે કુંડાળા તાણેલા હતા ને બીજાના મેલી બીજાના એની માઇલ પાસે જેવો લાસુભાઈ નો પગ પડ્યો ને એટલે ઓલા વાજીડા ની વિજા આવી ને બધી હેઠી જવા મળી વાજીડા ની વિજા કામ નો કરવા મળી. લાલ વાજીડા એ આમ ફૂલ વાજી સામું જોયું ભાઈ કોઈ ધર્મ વાળું આવ્યું છે કોઈ માતા વાળું આવ્યું છે આપણા કુંડાળા ની માઇલ પાસે જોજે ઓ ભાઈ આપણું ભાંગી ન જાય કે. અને આમ નજર માંડી ને કે લાસુભાઈ દેખાણી આ ગમે એ ધરમ વાળી આવી છે કારણ કે મારી લાસુ હતી ને એ તો મારી મેલડી વાળી હતી. બાબ લાલવાજી ને ફૂલવાજી ને સમજવાનું કીધું ભાઈ આનો રખાય નહીં. અને વાજી રહી તેથી પોતાને વંડી ની માલી પર હાથ નાખી મેલા મંત્રેલા અડદ ના દાણા કાઢી પોતાના મેલા કામરૂ દેશ ની બીજાના મંત્ર બોલી
લાસુભાઈ ની માથા આ મેલા મંત્રેલા અડદ ના દાણા નો આ કિરણ ત્યાં નૈયા લાસુભાઈ ને પથ્થર ની મૂર્તિ બનાવી નૈયા ને શોખ માં મારી નાખી અને ગામ ની માલ માં દેખાડો થઈ ગયો ભાગો ભાગો એ વાજીડાએ બાઈ ને મારી નાખી કામણ કરી ભાગવા માંડ્યા બધું આખું ગામ તણાણ કરતું નીકળી જુના વાજીડા પોતાના તંબુ ની માલ પા વિયા ગયા અને ભેળી લાસુભાઈ ની ભેળી જેવું બે પાંચ દીકરીઓ આવી હતી ઘરે જઈ અને હીરી આપા પોતાના તંબુ ની માલ પા તું મેલડી તું મેલડી તું મેલડી પારા ની માલ પા મેલડી નું નામ ભટે છે બંગાળા શહેર ની માલ પા વિયો જાય અને મને પારકા ગામ ના પાદ ની માલ પા મને શેતરી મારી મેલડી વહી ગઈ ને મ અને એટલો નકોરો કર્યો ત્યાં પાછી 80 વર્ષ ની દોશી બની અને મારી મેલડી હામી આવી ઉભી રહી ગઈ મારા હીરિયા મારી મેલડી ના મોકલેલા હોય તો શેતરું તેથી તો દુનિયા ની મારી પાસે મેલડી ને કોણ માને એ મારા હીરિયા તારે નથી જવાનું બેટા હવે મારે ની વાજીડા ને જોવાનું છે હવે હું મેલડી છું ની વાજીડા છે મારા હીરિયા તારે તંબુ ની માની પાસે જા અને પાછી 80 વર્ષ ની ડોશી બની હાથ ની માલ પા ખોખલી લાકડી લઈને ધીમે 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 મારી ઢોક માયા મેલડી હાલી નીકળું અને ઓલા વાજીડા પોતાના તંબુ ની માલ પા હતા ને તંબુ ની પાસે તેને ઉભી રહી ગઈ વાજીડા આવું વાજીડા તંબુ ની માલ પાથી બહાર નીકળી અને ડોશી ને કહેવા માંડ્યા કે ડોશી હું છે અને મારી મેલડી પૂછું બોલી જે વોવારું છે ને મારી મારા દીકરાની વોવારું ને મારી નાખી છે એનો કઈ વાંક હતો કે એનો વાંક નતો પણ એની માલ પર ધર્મ જે ખણો એટલે મારી નાખી છે અને ડોશી તું એ વહી જાવે અહીંથી નકર તને એમણે મારી નાખશો અમે પેલા મંત્ર ના દાણા વાળા અર્ધ ના દાણા વાળા નું વાજીડા છે વહી જા અને જેથી મારી મેલડી બોલી તો તમારી બીજા આવે મારી માથે આજમા હોય જો તમારી વિદ્યા આવે તો મારી માથે અજમાવો ભાઈ અને પાછા બંડીની માલ પા હાથ નાખ્યો અને મેલા મંત્રેલા અડદના દાણા કાઢ્યા ને મારી મેલડી માથે નાખ્યા પણ સાહેબ મારી મેલડી માથે લાગે આખો કામરૂ દેશ મારી મેલડી કંડિયાની માલ પા લઈને આવી હતી મારી મેલડી તો સાહેબ આખો કામરૂ દેશ મારી મેલડી પોતાના કંડિયાની મહેલ પાલન આવી હતી ઘણી ટાઈમ મારી મેલડી પાસે આવે ભાઈ શું ધર્મ છે અને મારી મેલડીએ પોતાનો ભેળ્યો હતો આમ કે આમ ભેળ્યા ઝપાટ મારીને ત્યાં બે વાજીડા નૈયા મારી નાખી અને ત્યાંથી ક્યાં ગઈ લાસુભાઈ જે શોખ ની મારી પાસે મરણ પથારી જે મૂર્તિ બનીને પડી હતી ને પથરી ત્યાં જઈ અને પોતે કપાળ ની માલ પા આમ હાથ ફેરવો એટલે લાસુભાઈ નૈયા ને જીવતી કરી હતી તે જ મારી મેલડી બોલ્યો મેલડી લાલ વાજીડા ને મારે મેલડી ફૂલ વાજીડા ને મારે મેલડી હાકા બંગાળા માં આવી મેલડી હાકા બંગાળા માં આવી
મેલોડી બહાર.